શું નામ? દેસાઈ દેવરાજભાઈ. ક્યાંથી આવવાનું? કડી. શું માનતા રાખે? કમરમાં દુખાવો બહુ હતો, ક્યાંય બેઠો જ હું મોબાઈલમાં વિડીયો જોતો તો માનતા રાખી હતી મનથી. બરાબર. મારા અને મારા કેથીને બંનેને કમરનો દુખાવો મટી ગયો. પ્લસ અમારો ઈટવાડાનો ધંધો હો તો વરસાદ બહુ પડ્યો હતો, તો પછી અમારા ઈટવાડાની જગ્યામાં વરસાદ ના પડ્યો, બધે પડ્યો. બરાબર. એ વરસાદ તમારી જગ્યામાં પડ્યો તો શું થાય? તો બધી 5 લાખ ઈટો પલળી જાય. 5 લાખ ઈટો પલળી જાય, નુકસાની આવત તમારા ધંધામાં. એટલે તમે ખુંખાર મેળી મારા પ્રાર્થના કરી હતી કે વરસાદ ના પડવો જોઈએ. આજુબાજુ બધા વિસ્તારમાં પડ્યો, પણ તમારા ઈટવાડા, તમારા ઈટવાડો જે હતો એ વિસ્તારમાં વરસાદ પડ્યો નહીં. બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? બસ ઘેર બેઠો મેળી માની જે વિડીયો જોતો એના માનતામાં. કયા મેળીમાં? ખુંખાર મેળીમાં. બરોબર. એટલે ઘરે બેઠા ખાલી વિડીયો જોતા હતા અને માતાજી એ તમારું મોટું નુકસાન બચાવ્યું. બાકી કેટલા રૂપિયા નુકસાન થાય? ઈટવાડો પણ મસ્ત પાક્યો. ઈટવાડો પણ સારો પાક્યો. હા, ઈટો મસ્ત પાક્યો. બરોબર. એટલે એ બધી ઈટો બગડત તો તમારે કેટલાનું નુકસાન થાત? તો 15-20 લાખ. 15-20 લાખ રૂપિયાનું નુકસાન થાત. એટલે આટલું મોટું નુકસાન તમારું માતાજી બચાવ્યું. મારું જયાબેન. ક્યાંથી આવવાનું? બોપલથી. શું માનતા રાખી હતી? મારા ભાઈ માટે દારૂ પીતો હતો ને એના માટે. તમારા ભાઈ દારૂ પીતા હતા? એ છેલ્લા કેટલા ટાઈમથી દારૂ પીતા હતા? એ ખાસો ટાઈમથી પીવે છે, પણ હમણાં 1-2 મહિનાથી નથી પીતા. માતા રાખી. બરોબર. માતાજીની માનતા રાખી એ પછી દારૂ નથી પીતા. બરોબર. એટલે પેલા કેટલા સમયથી પીતા હતા એ દારૂ? ઘણા બધા વર્ષોથી, નાનપણથી પીવો છે એ દારૂ. તો તમે એમના દારૂ છોડવા માટે પેલા બીજે કેટલી જગ્યાએ માનતાઓ રાખી? પહેલી જ વાર તમે ખુંખાર મેળીમાં ના વિડીયો જોયા અને વિડીયો જોઈને માનતા રાખી. માનતામાં શું રાખ્યું તું? શ્રીપર ચુંદરી અગરબત્તી અને એક સોડાની બોટલ. એટલી તમે માનતા રાખી એટલા મેં જે વર્ષોથી દારૂ પીતા હતા નાનપણથી, એ અત્યારે 1.5 મહિનો થયો. એમને આપોઆપ જ દારૂ બંધ કર્યો ને? તમે એમને કીધું નહીં, એમને એમના મનથી દારૂ બંધ કરી દીધું. બરોબર. માનતા રાખી માતાજીની, એ પછી આ 1.5 મહિનો થયો, અત્યાર સુધી અમને દારૂ અડ્યા નહીં. બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? રામ રામ. અને બીજીમાં એને વચ્ચે એડમિટ કર્યો હતો એટલે ઝાડા ઉલટી ને એવું થઈ ગયું અને રિપોર્ટ બધા ખરાબ આવ્યા હતા. સોજો ને એવું કહેતા હતા, તમે મનથી માતા રાખી ખાલી શ્રીફળ નારિયેળ ચૂર્ણ અગરબત્તી રિલેટિવ જોડે અમે આવેલા દર્શન કરવા જોડે. બરોબર. પછી અમને અહીંયા આગળ માતાજી ઉપર શ્રદ્ધા જાગી એટલે અમે 5 રવિવાર જેવું ફર્યા. કયા માતાજી પર? ખુંખાર બહુચર મેરડી બારે જતા શ્રીરામ વાળી મેરડી. પછી 5મો રવિવાર સાથે સાથે મેં પહેલી વાર આવ્યો ત્યારે કહ્યું હતું કે માતાજી બેબીના કેનેડાના વિઝા આવી જાય એમ, તો 5 રવિવાર પૂરા થતા સાથે વિઝા આવી ગયા. બરોબર. એટલે અમે મેં શ્રીફળ ચુંદડી અગરબત્તીની માનતા રાખી. બરોબર. એટલે એ વખતે બાધા પૂરી કરી દીધી, પણ વિડીયો ઉતારવાનો બાકી રહી ગયો હતો એટલે અત્યારે વિડીયો ઉતારવાનો. એટલે તમે તમારા રિલેટિવ જોડે આવ્યા હતા એકવાર અને આયા ને તમને માતાજી પર શ્રદ્ધા આવી હતી. એટલે તમે તમારા મનથી જે તમારું અટકેલું કામ હતું તમારા દીકરીના વિઝા તમે મનથી માનતા માની એવી માતાજીની કે ઝડપથી વિઝા આવી જાય. તો માતાજી કેટલા રવિવારમાં વિઝા મેળવી આપે? 5 રવિવાર મતે. કઈ જગ્યાના વિઝા? કેનેડા. કેનેડાના વિઝા. બરોબર. ખાલી એક માનતા રાખવાથી માતાજી એ વખતે બાધા પૂરી કરી દીધી હતી મેં. બરોબર. પછી પણ વિડીયો ઉતરાવવાનો બાકી હતો એટલે મને એમ થયું કે વિડીયો ઉતરાઈએ. બરોબર. એટલે આજે તમે વિડીયો ઉતારવા માટે આવ્યા. સુધી આ વાત પહોંચે માં લોકોને એમ જાગૃતતા આવે, માતાજી ઉપર શ્રદ્ધા બેસે એના માટે. બરોબર. ભલે. રામ રામ. બીજી બાધા એવી હતી કે એ પછી જોબ નથી મળતી બંનેના, કુમારને અને બેબીને. કઈ જગ્યાએ? કેનેડામાં. કેનેડામાં. પછી માતાજીને મેં કીધું 1 મહિનામાં માતાજી નોકરી મળી જાય બંનેના વ્યવસ્થિત જગ્યાએ, તો શ્રીફળ ચુંદરી અગરબત્તીની માનતા રાખો છો અને વિડીયો ઉતરાવવાનું કહ્યું, એ પણ કામ થઈ ગયું અમારું. બરોબર. એટલે પહેલા એમને તમારી માનતા રાખવાથી કેનેડા મોકલી આપ્યા, વિઝા અપાયા માતાજી, અને પછી ત્યાં એમને જોબ નથી મળતી, તો માનતા રાખી પછી ત્યાં નોકરી પણ મેળવી આપી. એક જ મહિનામાં મેળવી આપી. એટલે અત્યારે ત્યાં પહોંચી ગયા, એમને નોકરી પણ કમ્પ્લીટ થઈ ગઈ, બધું કમ્પ્લીટ થઈ ગયું. આનંદ છે. બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? ખુંખાર બહુચર મેલડીમાં બારે જતા. તમારે કેટલા રવિવાર થયા?
અમારે આઠમો રવિવાર છે. બાબુભાઈ ક્યાંથી આવવાનું? નેનપુર મેં અમદાવાદ. શું માનતા રાખી હતી? માનતા મારા છોકરાને રાતે પેટમાં દુખાવો પડ્યો હતો એકદમ, માનતા રાખી તો અડધો કલાકમાં જ આરામ પડી ગયો. બરોબર, એટલે રાતે અચાનક તમારા છોકરાને પેટમાં દુખાવો પડ્યો હતો તો કયા માતાજી ની માનતા રાખી? બરોબર, તો એ પછી કેટલા સમયમાં આરામ થઈ ગયો? અડધો કલાકમાં જ આરામ. અડધો કલાકમાં જ આરામ થઈ. ભલે, રામ રામ. બીજી માનતા એવી હતી કે મને પગે એક વખત રાત્રે બહુ દુખાવો પડ્યો, પગે નીચે નતો રખાતો, તો માનતા માને તો 2-2.5 કલાકમાં આરામ થઈ ગયો. બરોબર, એટલે માનતા રાખી ને તમારા દીકરાનું તમારું બંને દુઃખ મટાડી આપ્યું માતાજી. ભલે, રામ રામ. મારું નામ જીતેન્દ્રભાઈ હરિભાઈ પટેલ છે. ક્યાંથી આવવાનું? અહીંયા પીરાણા ગુરુકુળમાં નોકરી કરું છું. મારું મૂળ ગામ છે ડાકોર મુગટપુરા. બરોબર. ખેડૂતનો દીકરો છું. 20 વર્ષથી પીરાણા ગુરુકુળમાં નોકરી કરું છું, હોસ્ટેલ રેક્ટરમાં. બરોબર. શું માનતા રાખી હતી તમે? માનતા એવું રાખી, જાન્યુઆરી માસ દરમિયાન અમારે ખેતીવાડીમાં કેપ્સ્યુલ વાલ કર્યા હતા, ચણા કર્યા હતા, અને મેં મારું પણ એ હિત નથી થયું, આખા ગામમાં હિત થયું છે, આખા જિલ્લામાં હિત થયું છે, આજુબાજુ નિવાસી જે રહેતા હોય. અને અમારે જાન્યુઆરી માસ દરમિયાન ધીમી કમોસમી વરસાદ પડ્યો હતો ધીમી ધારે, એટલે ખેતીનો પાક હતો, અમે વાલ કાપ્યા હતા, એના પછી વરસાદ પડ્યો, ચણા કાપ્યા હતા, એટલે મેં ખુખાર મેળવી માતાની બાધા રાખી, જમણો હાથ સ્પર્શ કરી વિડીયો જોયો મેં અંતર્યાત્માથી ફિલિંગથી, ને 10-15-20 મિનિટ દરમિયાન અમારો વરસાદ છાંટા બંધ થઈ ગયા. કમોસમી વરસાદ એટલે વરસાદ ચોમાસાનો વરસાદ ના કહે, ખેતીવાડીને નુકસાન કરે ખેતીવાડીમાં, અને વાલ કાપ્યા હતા, અને જો વધારે વરસાદ પડ્યો હોત અમારું ખેતીમાં કશું હાથમાં ના આવ્યું, અમે પોતે ખેડૂત નથી કે દેવું કરીને અમે ખેતીવાડીમાં દવા બિયારો ખેડ ખાતર બધું કરીને રૂપિયા બીજા કંથી લઈ લઈને ધંધો કરીને જો બિલકુલ ફેલ થઈ જાય, અમારે કશું હાથમાં ના આવે, એટલે ખૂંખર મેળવીને માતાને મેં બાધા રાખી કે માતાજી અમારા આ ખેતીવાડીને જીવતદાન આપો, બચાવી જાય, અમે ખેડૂતના દીકરાથી લઈ લઈને બધો ધંધો કર્યો છે, એટલે બિલકુલ વરસાદ ધીમી ધારે બિલકુલ વરસાદ બંધ થઈ ગયો, અને માતાજી અમારો લાજ રાખી, મારું પણ સ્વાર્થ નથી, આજુબાજુ નિવાસી જે રહેતા હોય જિલ્લાને રહેતા હોય આજુબાજુ ગામડા રહેતા હોય પણ એનો બિલકુલ વરસાદ બંધ થઈ ગયો, મેળવીમાં અમારે બહુ જ લાજ રાખી છે, એને અંતર્યાત્માથી હું દરરોજ રાતે સૂતી વખતે જમણો હાથ સ્પર્શ કરીને મને દર્શન કરું છું અને યાદ કરું છું. બરોબર, એટલે કમોસમી વરસાદના કારણે તમારે જે પાક હતો એને નુકસાની થાય એવી હતી, એટલે વરસાદ પડ્યો તો મેં કુંઠાલ મેળની અંતર્યાત્માથી કીધું કે આ ધીમી ધારે જો બંધ થઈ જાય વરસાદ તો હા, અમે ઘણી જગ્યાએ પણ અમે સાબરકાંઠા જિલ્લામાં ખેડબોમાં કમ બરફ પડ્યા, બિલકુલ પાક ફેલ થયો, ઘઉં સાફ થઈ ગયા છે, અને અમારે તો ઘઉં છે, ઘઉંની ખેતી છે, ચણા છે, કેપ્સ્યુલ વાલ છે, બરાબર અમુક વરિયાળી કરી છે, અમુક દિવેલા કરે છે, પણ નુકસાન બિલકુલ થયું નથી. એટલે આજુબાજુના બધા વિસ્તારમાં પડ્યો પણ તમે પ્રાર્થના કરી તો તમારા ત્યાં જે પડતો હતો બીજા જિલ્લામાં પડ્યો છે, અમારે ખેડા જિલ્લામાં, અને અમારે ડાકોર મુગટપુરમાં બિલકુલ છાંટા પડે, માનતા રાખી એ પછી વરસાદ ના પડ્યો અને તમારે જે પાક બગડતો હતો એ બચાવ્યો માતાજી. ભલે, રામ રામ. રામ રામ. છોટા મહેન્દ્ર સિંહ જામનગર થી કહું છું. મારે બિલ એકદમ વધારે ચડી ગયું હતું, તો અત્યારે ચેકિંગ આવ્યું હતું તો એ લોકો મીટર કાપવાની વાત કરતા, લાઇટ બિલ. તો માતાજી ખુખાર મેલીમાની માનતા કરી કે એમાં જો કાંઈ આમાં ના થાય ને આવી રીતના જે અહીંયાથી થંભી જાય ને તો હું આવીને ચુંદરી નારિયેલને શ્રીફળ વધારી, તો એ આવ્યા હતા પણ કોઈ જાજુ ઓલું ના થયું અને જે આપ્યું ને એ બિલ ટૂંકું લઈને વયાઈ ગયા હતા. બરોબર, એટલે પરિસ્થિતિ પ્રમાણે તમારે મીટર કપાઈ જાય એવું હતું. બરોબર, પણ તમે ખુંખાર મેળી મને પ્રાર્થના કરી તો આગળ કંઈ વધારે થયું નહીં, મીટર કપાયું નહીં, બાકી કાયદેસર રીતે કપાઈ જાય, તો પ્રાર્થના કરી તમારી લાઇટ બચાવી લીધી માતાજી, મીટર કપાતા બચાવી લીધું એક ખાલી માનતામાં. બરોબર, માનતામાં શું રાખ્યું? માનતામાં શ્રીફળ ચુંદરી અને અગરબત્તીની માનતા કરી હતી, અને એની પહેલાં એવી જ રીતના બન્યું હતું. આગલે દિવસે મારે એક ગેમ હતી ને, ગેમમાં પૈસા મેં ઓચેતાના ગૂગલ પેમાંથી થયા હતા તો કપાઈ ગયા હતા પૈસા. સવારના બિલની વાત એ હતી અને આવી હતું, તો સવારના ગૂગલ પેમાં જોયું તો પૈસા માઇનસ બેલેન્સ બતાવતી હતી, તો 9:15 મને ખાસ ખ્યાલ છે, 9:15 મેં જોયું એમાં, અને મેં કીધું માતાજી આ તો પૈસા કપાઈ ગયા, મારા મહેનતના પૈસા. અને પછી થોડીક વાર પછી હું એકદમ ગુમસુમ થઈ ગયો. પછી થોડીક વાર પછી પાછો મેં વિડીયો જોયો ને તો 9:22 કાયદેસર ફેલ થઈ ગયું હતું અને પૈસા પાછા રિટર્ન ખાતામાં આવી ગયા. બરોબર, એટલે કેટલા પૈસા હતા? એ હતા 1000 રૂપિયા. 1000 રૂપિયા, એટલે ઓનલાઈન ગેમિંગમાં તમે એન્ટર કર્યું હતું તો એ જતા રહ્યા હતા એ પૈસા એની અંદર આગલે દિવસે. બરોબર, ગેમિંગમાં ગયેલા ઓનલાઈન ગેમમાં ગયેલા પૈસા પાછા આવે શક્યતા ખરી એની? પણ તમે પ્રાર્થના કરી માતાજી ને તો એ ગયેલા પૈસા માતાજી પાછા લાવી દીધા તમારા. 7 મિનિટમાં જે તમારા પૈસા કપાઈ ગયા હતા ખાતામાંથી એ પાછા આવી ગયા તમારા. બરોબર, ક્યાંથી આવું?
જામનગર થી આવું છું. બેબી ભણવા માં હોશિયાર હતી, પણ 12મું ધોરણ નું જયારે એક્ઝામ ની તૈયારી ચાલુ હતી ત્યારે 2-3 દિવસ અગાઉ બહુ બીમાર પડી ગઈ. એટલે એને તરત બાટલા ચડાવવા લાગ્યો તો તરત એનો મગજ ફરવા માંડ્યો. એ કે હવે મારે આમાં ભણવું નથી, વાંધો ને હું ગમે બીજું કંઈક કરી લઈશ. એ સમય 2-3 દિવસનો જ ગાળો હતો. પછી મેં ખુખાર મેલેડીમાં અમે વિડીયો જોઈ છે રોજ. તો ત્યારે છે ને મેં માતાજીની માનતા કરી હતી કે 2 જોડે નારિયેલ વધારીશ માતાજીને, જો મારી બેબી બરોબર થઈ જાય. તો એ બરોબર થઈ ગઈ. પછી સરસ વાંચવા માંડી અને રોજે રોજ એ એમ જ કહેતી કે મમ્મી માતાજીની દયાથી મારે આમ પેન અટકતી જ નથી, મારા બધા પેપર સરસ છે. પરીક્ષા પેપર બધું સારું ગયું અને એમની જે ઈચ્છા નથી એ ઈચ્છા થઈ ગઈ, વાંચવા લખવા પણ મંડ્યા હતા. એના કોલેજ માટે અમને વડોદરામાં ઘણા બધા એવા કોન્ટેક્ટ મળી ગયા. બરોબર, એડમિશન અહીંયા થઈ જશે. બરોબર, આ બધું કયા કુળદેવી માતા બતાવ્યા સપના બરોબર. એટલે ઘરે બેઠા ખાલી તમે વિડીયો જોવો ને માતાજી ઘરે સપનામાં સમાધાન બતાવી દે છે માતાજી. અને છે ને અમે દીવો કરી છે તો અમે ધીરે ધીરે વિડીયો દ્વારા બધા સમાધાન બતાવે છે, ઘરે બેઠા સમાધાન મળી જાય. ઠાકોર નારાયણભાઈ ચમનભાઈ, ક્યાંથી આવવાનું? કલોલ થી. શું માનતા રાખી દી? મેં 7મા દુખાવો થતો શ્રીફળ ને ચુંદડી ની ખુખાર મેળણી માની બાજા રાખી દી. ક્યાંથી કોઈ ફરક પડતો નતો? ને પછી તમારા મિત્ર એ તમને કીધું? મિત્ર ના કહેવાથી વિડીયો જોવાથી મને 2 દિવસ માં રાહત થઈ ગઈ છે. બરોબર, તમે ખાલી ઘરે બેઠા વિડીયો જોયા, સાનિધ્યમાં આવ્યા નતા ખુખાર મેળણી માં? ખાલી તમે ઘરે બેઠા વિડીયો જોયા અને પછી 2 દિવસમાં જે 7 વર્ષથી દુખાવો હતો, જે દવાઓ ભૂવાઓ કઈ થી સારું ના થયું, એ ખાલી એક માનતા રાખવાથી? માનતા રાખીશ રાજા મન થી. બરોબર, બાજા રાખવાની હું રવિવાર આવીશ અને ત્યાં શ્રીફળ ચુંદડી ચડાવીશ અને મને 2 દિવસમાં આરામ થઈ ગયો. 2 દિવસમાં તા સંપૂર્ણ આરામ, સેજે નહીં દુખતું થાય. બરોબર, આ બધું કયા માતાજી ની કૃપા? મેળી માં બારી જા. ભલે, રામ રામ. તમારું? ગળ્યાભાઈ. ક્યાંથી આવવાનું? ચાલોદ. ચાલોદ થી અત્યારે અમદાવાદ રહીએ છે. તમારે ગાડી જોઈએ તો તમે માતાજી ને આ પ્રાર્થના કરતા રહ્યા અને પછી કેટલા રવિવાર થયા માતાજી ગાડી અપાઈ? 6 રવિવાર થયા અને સોમવાર ગાડી લઈ આવ્યા. 6 રવિવાર ભર્યા પછી, 6 રવિવાર ભર્યા અને એ પછી ના સોમવારે એટલે બીજા દિવસે, 6 રવિવાર પછી બીજા દિવસે તમે ગયા અને તમારી ગાડી 8 વાગે ઘરે લઈને આવી. બરોબર, એટલે તમારી જોડે પહેલા વ્યવસ્થા હતી ગાડી ની? ના. બરોબર, નક્કી કરી લે ભાઈ બદલી ગયો. બરોબર, પહેલા મેં નક્કી કરી હતી અને તમને પેલા હલવાની કીધી હતી. 1 મહિના મને નાચો કીધું કે હલવાય નહીં મને, પછી ના પાડતો. બરોબર, એટલે પ્રાર્થના કરીને માતાજી ગાડી લઈ આવી. કઈ ગાડી? તુફાન ગાડી. ભલે, રામ રામ. ક્યાંથી? ભાવનગર થી. શું માનતા રાખી હતી? મારી નાની દીકરીને આંખ ફરતે સફેદ ડાઘો પડી ગયો. મેં માતે ખુખાર મેળી મને માનતા કરી, એને ડાઘો મટી જશે દવા લીધા વગર. તો એને પગેલા કઢાવીશ, શ્રીપતિ અગરબત્તી ચડાવીશ તો સારું થઈ ગયું એમને. એટલે આંખમાં સફેદ ડાઘો પડ્યો હતો એમને. બરોબર, તમે પ્રાર્થના કરી તેમને વગર દવા એ ડાઘો નીકળી ગયો અને સારું થઈ ગયું. બરોબર, બીજી મારે તો મારે ગેરેજ છે ફોર વ્હીલ. બરોબર, એમાં ગાડી એન્જિનના કામ માટે આવી હતી. આશરે કામ હતું 1.25 લાખ રૂપિયાનું. એ ગાડી કામ કમ્પ્લીટ કરી લીધું, પછી પાછા અમુક કારણોસર પાછું ખોલવું પડે ને પાછી મારે 40-50 હજાર રૂપિયા નુકસાન થાય. ફોલ્ટ આવતો હતો અંદર? ફોલ્ટ આવતો. બરોબર, માડીની માનતા કરી હતી કે પાછું ખોલવું ન પડે અને પાછું સરખું ચાલવા મળે. પેલો પેંડા શ્રીપતિ અગરબત્તી ચડે. બરોબર, તે ખોલવું ના પડ્યું ને એમને ગાડી સારી થઈ ગઈ. બરોબર, બાકી ખોલવાનું થતો તમારું નુકસાન આવત. કેટલું નુકસાન આવત? 40-50 હજાર. એટલે નુકસાન બચાવ્યું માતાજી. એટલે તમારે 2-2 મોટા કામ કરે, એક તો તમારી દીકરીની જે આંખમાં સફેદ ડાઘ હતો એ મટાડી આપ્યો અને બીજું આ તમારે ગેરેજનું કામ હતું એ 50,000 રૂપિયા બચાવ્યા માતાજી. ભલે, રામ રામ. ચેતન પટેલ. ક્યાંથી આવવાનું? અમદાવાદ વાસણા. મને છાતી ઉપર કોઈ કામ આઈને બેસી જતું હોય ને મને આમ ધૂણાવતું હોય ને એવું થતું હતું ને લગભગ 10-15 વર્ષ થઈ ગયું. બરાબર, કોઈ બધી જગ્યાએ ફર્યો પણ થોડોક ટાઈમ સારું રહે પણ મટી પાછું હતું એવું થઈ જતું હતું. બરાબર, આ માતાનું ખાલી નામ લીધું ને મારું કામ થઈ ગયું. બરાબર, એટલે તમારે રાત્રે તમે સુઈ જાવ ત્યારે તમારી છાતી પર આઈને કોઈ
બેસી જતું, બેસી પકડી રાખે, બરોબર, હાથ પગ ઘોઘરો દબાઈ દે, હાથ પગ બાંધી દે અને ઊંચો કરીને પછાડા હેઠો, બરોબર. આવો અનુભવ તમને છેલ્લા કેટલા ટાઈમથી થતો હતો? આવો લગભગ 10 વર્ષથી આવું થતું. તમે બધે ફર્યા, સારું રે, થોડો ટાઈમ રે, પાછું હતું ને એવું થઈ જાય, બરોબર. એ પછી તમે ખુંખાર મેળી મને વિડીયો જોયા, ખાલી હા વિડીયો જોયા, નામ દીધું ને એ છોડીને ત્યાંથી જતું રહી, બરોબર. એટલે તમે વિડીયો જોયા માતાજી ને, એ પછી તમારા જોડે આ રીતે થયું અને એ ટાઈમે તમે ખાલી ખુંખાર મેળી માનું નામ દીધું, તો નામ દીધું પછી શું થયું? પછી એ છોડીને નહીં જાય, એ જે વસ્તુ હતું એ તમને છોડીને જતું રહ્યું ને એ પછી આજ સુધી આવ્યું જ નહીં. કેટલો સમય થયો એ વાત? અઠવાડિયા જેવું થયું. એ વસ્તુ હજુ સુધી તમારા જોડે થઈ નહીં? કિરણબેન, ક્યાંથી આવો? પિંપળદક. શું માનતા રાખી દઉં? પગના બે હાડકા વધતા હતા. પગનું આડકું વધતું હતું તમારે? એક નહીં, બે વધતા હતા. બે હાડકા વધતા હતા. તમે ડોક્ટર બતાવ્યું છે ને, તો શું કહેતા હતા ડોક્ટર? બરોબર, ડોક્ટર એવું કહેતા હતા, બરોબર. એટલે ડોક્ટર એમ કહેતા હતા કે ઓપરેશન કરવા છતાં ડોક્ટર જવાબદારી નતા લેતા, એટલે તમે એ સમય ખુંખાર મેળી માની? એટલે અમારા રાયમ જે વિસ્તાર અને વિડીયો જોતા, બરોબર, રાયન વિડીયો જોઈએ અમને, તો એને માતાજીની વાદા રાખી, બરોબર, મટી જશે તો તમે બધું દુઃખ મટા, તો ઇંગો મારા હાથનું મટી જાય, પેલા જે ડોક્ટર ઓપરેશન કરવાનું કહેતા હતા એ ઓપરેશન કરાવવું ના પડે, એટલે ઓપરેશન બચાવ્યું, તમારી શારીરિક પીડા બચાવી, બરોબર. આ બધું કયા માતાજી ની કૃપા? ભલે, રામ રામ. અમારી બેબી એમનો ગોઠ વધતી હતી, તો એમાં અમે ડૉક્ટરને બતાવી, વસંતપ્રભા ડૉક્ટરમાં, બરોબર. તો એને એમ કીધું તો આનો ચેકો મારવો પડશે એને, એટલે આ તો કે આઈ પપ્પા તો તૈયાર થઈ જાય ચેકો મારા, પણ આ સોરી કે હું ના મરાવ, પછી અમે બીજા ડૉક્ટરને બતાવી, બીજો ડૉક્ટરે કે ગમે ત્યારે વધો તો મરાવવું પડે, પછી અમને મારા ગોળી અને બધા રાખી, તો એને એના જાતે જ મટી હતી, બરોબર. એટલે એમને જે ચેકો મરાવવાનું કહેતા હતા ડૉક્ટર એ પણ ના મરાવવું પડે, હા, એના, બરોબર. એટલે તમારે બે બે મોટા દવાખાના બચાવ્યા માતાજીએ તમારા ઘરમાં, બરોબર. ભલે, માતાજી તો મારું બહુ સારું કર્યું, પેલા અમે ઘણું કમાતા, ઘણી મજૂરી કરતા હતા, અમે કશું પૈસો ના પાડતા, માથી જ્ઞાનથી મનવા મળે ત્યાંથી અમારે સારું જ છે, બરોબર. પેલા કરતા ઘણું બધું બહુ સારું છે, બરોબર. ભલે, રામ રામ. રામ બોલ. મહેશ, ક્યાંથી આવું? વાંચ ગામમાં. વાંચ, શું માનતા રાખી હતી? માનતા હતી કે બોર્ડની પરીક્ષા આવવા જવાનું હતું અને રિસીવ મારાથી ખોવાઈ જતી, શક્યતા નથી આવવાની પાસે, બરોબર. મેં ખૂંખા મેલ્લી માની બાંધા રાખી હતી અને મારી કુળદેવી માતાની બાંધતા રાખી હતી, સુરત થી. શું માનતા રાખી હતી? વિડીયોમાં જોઈને મેં માહુડ આવી ગયા, મેં તો મા તું મને દવા કેટલીક ભાઈ એમ કરી મેં માનતા કરી, ત્યાર પછી મને સારું છે, બરોબર. કયા માતાજીનો વિડીયો જોતા હતા? બરોબર. એટલે તમને શેની તકલીફ હતી, કેટલા સમયથી હતી? હું 15 વર્ષ આ દવા પીવું છું. પણ શેની? શરીર બહુ દુખ્યા કરે, શરીર દુખ્યા કરે એની, છેલ્લા 15 વર્ષથી દવા લેતા હતા અને તમે અચાનક રાતે ખુંખાર મેળીમાંનો વિડીયો જોયો અને વિડીયો જોતા જોતા તમે રડીને પ્રાર્થના કરી રાત્રે, બરોબર. તો એ પછી? ત્યાર પછી મને તરત જ 15 દિવસ તો મેં સલંગ છોડી દવા પીધી જ નહીં, બરોબર. બહુ સારું થયું, તો એક બે વાર જ દવા પીધી છે, નહીં તો મારા દિવસ ઉગે નહીં, દવા પીવી પડતી, બરોબર. એ બી વગર દવાએ, ખાલી એક માતાજી પ્રાર્થના કરવાથી, માનતા કરી હતી, બરોબર. સુંદરી અગરબત્તી હું ધરી અને પગે લગી જાય એ મેં માનતા કરી. ભલે, રામ રામ.